गुड मॉर्निंग फ्रेंड्स, टुडे वी डिस्कस चैप्टर नंबर 4 डाउनस्ट्रीम प्रोसेस। आगळना 3 लेक्चर नी अंदर आपणे अभ्यास कर्यो के फर्मेंटेशन प्रोसेस, विच टाइप ऑफ फर्मेंटेशन प्रोसेस, मीडिया स्टरिलाइजेशन, सेल हार्वेस्टिंग। तो टुडे वी डिस्कस सेल हार्वेस्टिंग एंड सेल सेपरेशन। हवे आपने खबर छे के फर्मेंटेशन प्रोसेस फर्मेंटेशन प्रोसेस विच दी ऑक्सीडाइज प्रोसेस, फर्मेंटेशन प्रोसेस इज अ ऑक्सीडेशन प्रोसेस। देखिए फर्मेंटेशन ની અંદર શું થતું હશે તો કે કોઈ પણ પદાર્થ નું અથવા તો ન્યુટ્રિશન નું આપણે જે મીડિયા નાખ્યું છે મીડિયા નું ऑक्सिडाइज થઈ અને શું થતું હશે તો કે કોઈ પણ ઓર્ગેનિઝમ પોતે અપટેક કરતું છે એટલે કે ન્યુટ્રિશન અપટેક એટલે કે ઓક્સિડાઇઝેશન ઓફ પ્રોસેસ એન્ડ માઇક્રો ટેકઅપ ન્યુટ્રિશન એટલે કે ઓક્સિડેશન ની મદદ થી શું થયું કે ન્યુટ્રિશન નું ઓક્સિડાઇઝ થયું અને માઇક્રોબ્સ એના દ્વારા શું કરશે અપટેક કરશે। હવે ન્યુટ્રિશન અપટેક થયું એટલે શું થશે કે માઇક્રોબિયલ સેલ ગ્રોથ કેવો થયો ઇન્ક્રીઝિંગ માઇક્રોબિયલ સેલ ग्रोथ एंड इट्स नंबर। माइक्रोबियल सेल ग्रोथ में शू थू इंक्रीज थी अथवा तो एना सेल नंबर में वारो थी। हवे आपणे जोयुं के फर्मेंटेशन प्रोसेस रे एनी अंदर आपणे बे भाग पाड़वामां आवता था। एक भाग हतो अपस्ट्रीम प्रोसेस, अपस्ट्रीम प्रोसेस। હવે અપસ્ટ્રીમ પ્રોસેસ ની અંદર આપણે શું કરતા હતા તો કે કોઈ પણ ઓર્ગેનિઝમ બી એટલે કે ઓર્ગેનિઝમ માઇક્રોબિયલ સેલ આઇસોલેશન ત્યારબાદ સ્ટરીલાઇઝેશન સ્ટરીલાઇઝેશન પ્રોસેસ વેરિયસ ફર્મેન્ટેશન પ્રોસેસીસ ટાઈપ ઓફ બાયોરિએક્ટર પછી ઇમ્પ્રુવમેન્ટ इम्प्रूवमेंट्स ऑफ माइक्रोबियल सेल। रेडी, टोटल 5 टाइप ऑफ प्रोसेस इंक्लूडिंग अपस्ट्रीम प्रोसेस। के अपस्ट्रीम प्रोसेस ने अंदर आपने शू कर्यु तो के कोई पण ऑर्गेनिजम ने आइसोलेशन कर्या, ई ऑर्गेनिजम नो स्ट्रेन इम्प्रूवमेंट कर्यु, त्यारबाद स्टरिलाइजेशन कर्यु, मीडिया टाइप। रेडी, वेरियस मीडिया, મીડિયાનું સ્ટરીલાઇઝેશન, સ્ટરીલાઇઝેશન માટેની ફર્મેન્ટેશન પ્રોસેસ, ટાઈપ ઓફ બાયોરિએક્ટર। તો હવે બીજા પાર્ટની અંદર શું થાય તો કે અપસ્ટ્રીમ અને હવે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ, સેકન્ડ પ્રોસેસ રહી એ ડાઉનસ્ટ્રીમ, કે આપણું ચોથું ચેપ્ટર જે આખું છે એ આખું ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ ઉપર છે। ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ, હવે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ ની અંદર શું થાય કે માની લો કે આપણે આટલું કર્યું, અપસ્ટ્રીમ પ્રોસેસ ની અંદર
प्रोडक्ट रेडी। अभी प्रोडक्ट जो लिक्विड में हो अथवा तो सॉलिड फॉर्म में हो, એટલે કે જે પ્રોડક્ટ હશે કાં તો લિક્વિડ ફોર્મ ની અંદર હશે અને કાં તો સોલિડ ફોર્મ ની અંદર જોવા મળશે। હવે જો સોલિડ ફોર્મ હોય તો આપણે એને ઇઝીલી સેપરેટ કરી શકીએ, પરંતુ જો લિક્વિડ પ્રોડક્ટ મળી તો શું થઈ જશે, તો આપણે કે વોલ મીડિયા, વોલ મીડિયા ને શું કરવું પડશે, સેપરેટ કરવું પડશે। રેડી, આની અંદર ખાલી આપણે શું ડાયરેક્ટ ઇઝીલી આપણે ક્રિસ્ટલાઇન ફોર્મ ની અંદર પ્રોડક્ટ મળી જશે, જ્યારે લિક્વિડ ફેઝ ની અંદર આપણે પ્રોડક્ટ ઇઝીલી મળશે ને, એટલા માટે આપણે આખું જે મીડિયા હતું એ મીડિયા માંથી આપણે પ્રોડક્ટ ને સેપરેટ કરવી પડશે। હવે પ્રોડક્ટ સેપરેટ કરવા માટે અલગ અલગ ટેકનિક હશે, લાઈક સેલ સેપરેશન, આપણો પોઈન્ટ જ છે કે માઇક્રોબિયલ સેલ સેપરેશન, અથવા તો જે મીડિયા રહ્યું એ મીડિયાની અંદર ઓર્ગેન રેડી। તો હવે જોઈએ આપણે હવે કોઈ પણ સેલ સેપરેશન મેથડ કરતા હોય ત્યારે એના બે પેરામીટર હોય, ટુ પેરામીટર ઇન્ક્લુડ ઇન સેલ સેપરેશન, લાઈક વિસ્કોસિટી એન્ડ સેલ મોર્ફોલોજી, સેલ મોર્ફોલોજી, એન્ડ સેકન્ડ વન વિસ્કોસિટી ઓફ મીડિયા, સ્પેસિફિક વિસ્કોસિટી ઓફ મીડિયા, અને એ કેના આધાર ઉપર હોય તો કે સ્પેસિફિક ગ્રેવિટીના આધાર ઉપર હશે। હવે આપણે જોઈએ કે બ્રોથ એન્કાઉન્ડેશન હવે કોઈ પણ ઓર્ગેનિઝમની અંદર આ બે પેરામીટર ઇન્ક્લુડ હશે। હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણી મેથડ, કઈ મેથડ, તો કે સેલ સેપરેશન। હવે સેલ સેપરેશન મેથડ નો ફર્સ્ટ સ્ટેપ ઓફ સેલ સેપરેશન ઇઝ બ્રોથ કન્ડિશન, હવે બ્રોથ કન્ડિશન, બ્રોથ આપણો કેવા પ્રકારનો, બ્રોથ જે આપણું મીડિયા કયા પ્રકારનું એના ઉપર આખું એનું પહેલું સ્ટેપ છે। કેવી રીતે, જો સોલિડ મીડિયા હોય તો સોલિડ મીડિયામાંથી આપણે કોઈ પણ સેલ હાર્વેસ્ટિંગ કરવા હશે તો થોડી તકલીફ પડશે, જ્યારે લિક્વિડ મીડિયા હશે તો આપણે સેલ સેપરેશન ઇઝીલી કરી શકીએ। રેડી, તો ફર્સ્ટ સ્ટેપ એનું કયું કીધું આપણે, તો કે બ્રોથ કન્ડિશન, ઇટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ધ સેલ સેપરેશન, ઇટ ઇઝ અ વેરી યુઝફુલ પ્રોસેસ બિફોર ધ સેડિમેન્ટેશન એન્ડ સેન્ટ્રીફિકેશન ફોર ધ સેપરેશન ઓફ સેલ ફ્રોમ લિક્વિડ મીડિયા। હવે આ મેથડ કેના માટે વપરાય, તો કે ફર્સ્ટ ઓફ ઓલ લિક્વિડ મીડિયા માટે સેલ સેપરેશન આખી મેથડ હોય એ મોટા ભાગે કેના માટે, તો કે લિક્વિડ મીડિયા માટે વાપરવામાં આવે। હવે લિક્વિડ મીડિયા માટે આપણે સેલ સેપરેશન કરવું હોય, સેલ સેપરેશન બાય કઈ મેથડથી, તો કે એક તો સેડિમેન્ટેશન, એન્ડ અધર વન ઇઝ અ સેન્ટ્રીફ્યુગેશન, હવે બે ટેકનિક દ્વારા આપણે શું કરવાનું, સેલ સેપરેટ કરવા। હવે સેન્ટ્રીફિકેશન એન્ડ સેડિમેન્ટેશન, સેન્ટ્રીફિકેશન આપણે 602 ની અંદર આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ અને સેડિમેન્ટેશન પણ આપણે ભણી, પણ સેડિમેન્ટેશન ની અંદર થાય છે
जी हाई मोलेक्युलर वेट हुए सेडिमेंटेशन हायर मोलेक्युलर वेट वॉज सेटल डाउन इन वॉटर. हायर मोलेक्युल धरावतो पदार्थ शू करते नीचे तड़िए बेसी जैसे जयरे लो मोलेक्युलर वेट वालों पदार्थ क्या है तो क्या ऊपर है. मान लियो कि एना बे प्रकार पड़े एक तो प्रेसिपिटेशन एंड फॉक्युलेशन. रेडी मान लियो कि आपकी पास कोई मीडिया हो आपकी पास कोई लिक्विड मीडिया है. दिस इज द लिक्विड मीडिया. रेडी आ मीडिया नु आपणे शू करवानो तो के सेपरेशन करू तो बे मेथड थशे. एक तो प्रेसिपिटेशन एंड सेकंड वन इज द फोक्युलेशन. फोक्युलेशन एंड सेडिमेंट प्रेसिपिटेशन तो प्रेसिपिटेशन दियु तो पदार्थ जी हे क्या तो के नीचे पीपीटी ना फॉर्म नी अंदर जोवा मळशे. ज्यारे फोक्युलेशन नी अंदर आखा मीडिया नी अंदर कोई पण जग्याए इनसोल्युबल फॉर्म नी अंदर आपणा घटक जोवा मळता छे तो एने आपणे फोक्युलेशन एंड प्रेसिपिटेशन. रेडी त्यारबाद सेडिमेंटेशन आपणे जोईए. सेडिमेंटेशन फर्स्ट टेक्निक सेडिमेंटेशन. दिस इज द प्राइमरी टेक्निक. कोई पण सेल सेपरेशन माटेनी प्राइमरी टेक्निक ने आपणे सेडिमेंटेशन कहीए. इट इज द मेनली यूजफुल फॉर द सेपरेशन ऑफ ईच सेल एंड ड्यूरिंग द अल्कोहल प्रोडक्शन. एनु बेस्ट एक्जाम्पल क्यों आपी दीधु तो कि ईस्ट सेल फॉर अल्कोहल प्रोडक्शन. अल्कोहल प्रोडक्शन आपणे प्रेक्टिकल नी अंदर जोयुं के अल्कोहल प्रोडक्शन आपणे ईस्ट नो उपयोग कर्यो हतो ड्राई ईस्ट नो. तो ई ड्राई ईस्ट माथी आपणे अल्कोहल प्रोडक्शन माटे सेडिमेंटेशन टेक्निक उपयोग करी शकीए. रेडी एन अदर टेक्निक वोज द वेस्ट वॉटर ट्रीटमेंट. अदर एक्जाम्पल वेस्ट वॉटर ट्रीटमेंट. रेडी इट इज द चीपेस्ट प्रोसेस. आ टेक्निक केवी छे चीपेस्ट. चीपेस्ट टेक्निक चीपेस्ट એટલે કે સસ્તી એકદમ આપણે ઓછા ખર્ચે આ ટેકનિક આપણે યુઝ કરી શકીએ છીએ અને સેલ સેપરેટ કરી શકીએ. રેડી ધ રેટ ઓફ ધ સેડિમેન્ટેશન ઇઝ સ્લો પરંતુ એનો ડિસએડવાન્ટેજ થયો કે એનો રેટ ઓફ સેડિમેન્ટેશન રેટ ઓફ સેડિમેન્ટેશન ઇઝ સ્લો. જે સેટલ ડાઉન થતો હશે કોઈ પણ પાર્ટિકલ્સ એ પાર્ટિકલ્સનો રેટ કેવો હશે એકદમ સ્લો જોવા મળતો હશે એટલે કે ઇઝીલી થશે નહીં અથવા તો જે ટાઈમ ડ્યુરેશન વધારે લાગશે. રેડી ઇટ કેન બી સુટેબલ ફોર ધ પ્રેક્ટિકલ ધ હાર્વેસ્ટિંગ સાઇઝ. હવે આની અંદરથી આપણે કેટલા નેનોમીટર સાઇઝના પાર્ટિકલ્સને દૂર કરી શકીએ તો ગ્રેટર દેન 10 નેનોમીટર डायामीटर पार्टिकल हार्वेस्टिंग दस नैनोमीटर थी वधारे
साइज धरावता पार्टिकल्स ने अपने शू करे अलग कर सकिए। तो इक्वेशन वीजी इज इक्वल टू डीपी स्क्वेर सेडिमेंटेशन नु इक्वेशन छे वीजी इज इक्वल टू डीपी स्क्वेर एस डेल्टा एस एल पी अपॉन एन वेर विजी इज इक्वल टू रेट ऑफ सेडिमेंटेशन डीपी इज इक्वल टू डायमीटर ऑफ पार्टिकल where g is equal to gravitational force acceleration n is equal to viscosity in pascal where the rapid sedimentation S upon SL value should be high and N value should be low. હવે જ્યારે rapid એટલે કે ઝડપથી થતું હશે rapid rate sedimentation નું હશે ત્યારે value of SS upon SL is equal to high and value of n is low then kyare apne sedimentation rate high malse ke kyare ss minus sl is equal to y એટલે કે આની વેલ્યુ સૌથી વધુ મળશે ત્યારે આપણે સેડિમેન્ટેશન રેટ સૌથી વધારે મળશે રેડી હવે ત્યારબાદ આપણે જોઈએ સેન્ટ્રીફ્યુગેશન centrifugation so centrifugation here the centrifugation gravitational force simply used while the centrifugation force is also applied jyare apne gravitational force and centrifugal force be apply karsu tyare shu thase ke cell ni cell wall brush thai jaise tupi jase ane emathi cell apne harvest kari shaktu by the centrifugal force rate of solid and liquid separation on the increase and much smaller particle can be separate out ke ani andar apne solid and liquid particle separate edi solid and liquid bane particles ne apne shu kari sakiye सेपरेट करी सकी એટલે કે આપણે કોઈ પણ બ્રોથ લીધો એ બ્રોથ ને જો આપણે સેન્ટ્રીફ્યુગેશન માની લ્યો કે આપણે બ્રોથ આ બ્રોથ નું આપણે શું કર્યું સેન્ટ્રીફ્યુગેશન સેન્ટ્રીફ્યુગેશન ટેકનિક થી આપણે આ બ્રોથ ને શું કર્યું સેપરેટ કર્યું તો આપણે બે લેયર જોવા મળશે एक लिक्विड लेयर अने एक सोलिड लेयर सोलिड एंड लिक्विड टू लेयर आर जनरेट એટલે કે લિક્વિડ પાર્ટિકલ્સ ને આપણે શું કરી શકીએ રિમૂવ કરી શકશું અને સોલિડ પાર્ટિકલ્સ ને પણ આપણે શું કરશું રિમૂવ કરી શકશું રેડી ધેન આફ્ટર
we can separate the particle saving up 0.1 micrometer diameter by this method. એટલે કે આ મેથડ ની મદદ થી આપણે 0.1 માઇક્રોમીટર સાઇઝ ના પાર્ટિકલ્સ ને આપણે સેપરેટ કરી શકશું. 1 માઇક્રોમીટર ઇન ડાયામીટર સાઇઝ પાર્ટિકલ્સ સેપરેટ. એટલે કે આટલી નાની સાઇઝ ના પાર્ટિકલ્સ ને આપણે શું કરી શકશું, દૂર કરી શકશું. ઇટ ઇઝ ધ ઓલ્સો ઇફેક્ટિવનેસ ડિપેન્ડ ઓન ધ પાર્ટિકલ સાઇઝ ડેન્સિટી ડિફરન્સ બિટવીન ધ સેલ એન્ડ મીડિયમ વિસ્કોસિટી. હવે આ કેના ઉપર આધાર રાખતું હશે, તો કે એક તો પાર્ટિકલ ડિપેન્ડ અપોન પાર્ટિકલ સાઇઝ સેલ ડાયામીટર એન મીડિયમ વિસ્કોસિટી. એક તો મીડિયાની વિસ્કોસિટી કેટલી છે એના ઉપર આપણે જે ઓર્ગેનિઝમ એડ કર્યું એ ઓર્ગેનિઝમ નો સેલ ડાયામીટર કેટલો એના ઉપર, અને ત્યારબાદ આપણે જે મીડિયા બનાવ્યું મીડિયાની અંદર જે પાર્ટિકલ્સ હશે એ પાર્ટિકલ્સ ની સાઇઝ કેટલી છે, આ ત્રણ પેરામીટર ઉપર શું કરતું હશે, સેન્ટ્રીફ્યુગેશન આખું ડિપેન્ડ થતું હશે કે એ સેન્ટ્રીફ્યુગેશન કેટલી ઝડપથી થશે, એનો રેટ કેટલો હશે, એ આ ત્રણ પાર્ટિકલ્સ આધારે નક્કી થતો હશે. તો ધ ટર્મિનલ વેલોસિટી ઓન સેન્ટ્રીફ્યુગેશન કેન બી કેલ્ક્યુલેટ. હવે સેન્ટ્રીફ્યુગેશન ના ઇક્વેશન શું, તો કે વીસી ઇઝ ઇક્વલ ટુ ડીપી સ્ક્વેર એસ 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 એલ ઓમેગા આર સ્ક્વેર 18 એન, વેર ધ ઓમેગા આર ઓમેગા, કેમ કે સેન્ટ્રીફ્યુગેશન રીવ એ રાઉન્ડ શેપ ની અંદર જોવા મળશે એટલા માટે આપણે ઓમેગા આર લીધો. વેર ધ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એંગલ મોમેન્ટમ ઓફ ધ સેન્ટ્રીફ્યુગેશન. એંગલ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું, તો કે એંગલ એંગલ મોમેન્ટમ ઓફ સેન્ટ્રીફ્યુગેશન એન આર. તો આર ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ત્રિજ્યા, એની આર ઇઝ ઇક્વલ ટુ રેડિયસ, એની ત્રિજ્યા કેટલી, ડાયામીટર નો હાફ, એને આપણે શું કહીએ રેડિયસ. ઇફ ધ વેલ્યુ ઓફ ઓમેગા સ્ક્વેર આર ઇઝ ઇક્વલ ટુ હાયર તો રેટ ઓફ ધ સેડિમેન્ટેશન ઇઝ હાઈ. વેલ્યુ ઓફ ઓમેગા સ્ક્વેર આર, વેલ્યુ ઓફ ઓમેગા સ્ક્વેર આર ઇઝ હાયર ધેન રેટ ઓફ સેડિમેન્ટેશન વિલ બી હાઈ. સેડિમેન્ટેશન વિલ બી હાઈ. રેડી, તો ઓમેગા સ્ક્વેર આર જેટલો મોટો એટલો આપણે સેડિમેન્ટેશન રેટ કેવો મળશે, હાઈ મળશે. હવે અમુક સેન્ટ્રીફ્યુગેશન ના ટાઈપ આપ્યા છે તેના એડવાન્ટેજીસ ઓફ ધ સેન્ટ્રીફ્યુગેશન. બાય ધીસ મેથડ લાર્જ વોલ્યુમ ઓફ મીડિયા કેન બી સેન્ટ્રીફ્યુગેશન, કે આ પદ્ધતિની મદદથી આ મેથડની મદદથી આપણે લાર્જ સ્કેલ મીડિયાની શું કરી શકીએ, સેપરેટ કરી શકીએ છીએ. કે એડવાન્ટેજ ઓફ સેન્ટ્રીફ્યુગેશન large media can be separate. વધારે વોલ્યુમ હશે ત્યારે આપણે આ ટેકનિક નો ઉપયોગ કરી શકીએ. તો યસ, સ્ટીમ સ્ટરીલાઇઝેશન ઇઝ પોસિબલ, કે આ મેથડ ની અંદર આપણે સ્ટીમ સ્ટરીલાઇઝેશન
will be apply. टीम आपणे पसार करी शकियो के जेना कारणे मीडियानुं स्टरिलाइजेशन थाय. द रिजल्ट आर रेपिड. आ मेथडनी मददथी आपने जी रिजल्ट हशे, रिजल्ट એટલે કે સેડિમેન્ટેશન રેટ, બે પાર્ટિકલ્સ ને અલગ કરવા. રિઝલ્ટ ઓફ રિઝલ્ટ વિલ બી રેપિડ. એન્ડ કન્ઝ્યુએબલ કોસ્ટ આર લેસ. કન્ઝ્યુએબલ કોસ્ટ આર લેસ, એટલે ઓછા ખર્ચાની અંદર આ ટેકનિકનો આપણે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ એના ડિસએડવાન્ટેજ. ડિસએડવાન્ટેજ ક્યાં ક્યાં? તો કે કેપિટલ એક્સપેન્સિસ ઇઝ હાયર ડ્યુરિંગ ધ સેન્ટ્રીફ્યુગેશન. ધ લોટ ઓફ ધ હીટ જનરેટ, કે જ્યારે સેન્ટ્રીફ્યુગેશન પ્રોસેસ ચાલુ હશે ત્યારે હીટ જનરેટ હીટ વિલ બી જનરેટ. હવે હીટ જનરેટ થાય એટલે હીટને આપણે શું કરવું પડશે? ઓછી કરવી પડશે. તો એના માટે આપણે શું કરવું પડશે? તો કે વોટર સપ્લાય એડ કરવી પડશે, અથવા તો કુલિંગ સિસ્ટમ આપણે એડ કરવી પડશે. એટલે કે હીટ જનરેટ એન્ડ કુલિંગ સિસ્ટમ. કેમ કે હીટને આપણે ડાઉન કરવી પડશે, એટલા માટે આપણે કુલિંગ સિસ્ટમ એડ કરવી પડશે. ત્યારબાદ નોઇઝ પોલ્યુશન. કેમ કે હાઈ રેટની અંદર જ્યારે એક્ઝામ્પલ તરીકે લઈ લે કે 1 લાખ આરપીએમ ઉપર સેન્ટ્રીફ્યુગેશન થતું હોય, 1 લાખ આરપીએમ પર 60,000 આરપીએમ રોટેશન પર મિનિટ, 1 મિનિટની અંદર જ્યારે 60,000 જેટલા રાઉન્ડ ફરતા હોય સેન્ટ્રીફ્યુગેશનના, ત્યારે એમાંથી અવાજ ઉત્પન્ન થશે. એ અવાજને આપણે શું કીધો? નોઇઝ પોલ્યુશન. રેડી? હવે ઇન્ડસ્ટ્રીની અંદર સેન્ટ્રીફ્યુગેશનના ટાઈપ પાડવામાં આવ્યા કે લેબોરેટરીની અંદર જે સેન્ટ્રીફ્યુગેશનનો ઉપયોગ કરવામાં આવે એને આપણે શું કહીએ? લેબ સ્કેલ સેન્ટ્રીફ્યુગેશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટ્રીફ્યુગેશન. તો ટુ ટાઈપ, લેબ સ્કેલ સેન્ટ્રીફ્યુગેશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટ્રીફ્યુગેશન. ટુ ટાઈપ. ફર્સ્ટ ઓફ ઓલ લેબ સ્કેલ. સેન્ટ્રીફ્યુગેશન એન્ડ સેકન્ડ વન ઇઝ ધ ઇન્ડસ્ટ્રીયલ. રેડી? ટુ ટાઈપ. હવે લેબ સ્કેલ સેન્ટ્રીફ્યુગેશન હશે તો આપણે એની અંદર લેબની અંદર રહીએ સ્મોલ અમાઉન્ટ ઓફ મીડિયા વિલ બી સેન્ટ્રીફ્યુગેશન, વેર ધ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટ્રીફ્યુગેશન વિલ લાર્જ અમાઉન્ટ ઓફ ધ મીડિયા કેન બી સેપરેટ ઓર સેલ હાર્વેસ્ટિંગ ઇન ધીસ મેથડ. હવે ઇન્ડસ્ટ્રીયલ સેન્ટ્રીફ્યુગેશનના અમુક ટાઈપ આપ્યા, ટ્યુબ્યુલર સેન્ટ્રીફ્યુગેશન, મલ્ટી ચેમ્બર બોઇલ સેન્ટ્રીફ્યુગેશન, ડિસ્ક સેક સેન્ટ્રીફ્યુગેશન એન્ડ સ્ક્વિડ ડિટોટ સેન્ટ્રીફ્યુગેશન. તો સેન્ટ્રીફ્યુગેશનના બીજા અલગ અલગ 4 ટાઈપ આપવામાં આવ્યા, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. રેડી?